રાજકોટના ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી લોકો પોતાના પ્રશ્નોને લઈને તંત્ર સામે જાહેરમાં બેનરો લગાવીને વિરોધ કરી રહી છે, ત્યારે ધોરાજી નગરપાલિકા સંચાલિત જનતા બાગ પાછળ રૂપિયા 60 લાખ જેવી મોટી રકમનો વપરાશ થયો હોવા છતાં પણ જનતા બગીચાની યોગ્ય સુવિધા ન મળતા શહેરના કોઈ જાગૃત નાગરિક દ્વારા બેનરો લગાવીને પાલિકા સત્તાધીશોની પોલ ખોલી હતી. ધોરાજી શહેરના જમનાવળ રોડ પર જાહેરમાં જનતા દ્વારા લગાવેલા બેનરોમાં શહેરના જનતા બાગ પાછળ રૂપિયા 60 લાખનો ખર્ચ ભૂતકાળમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો, જેમને લઈને તે સમયે કોંગ્રેસ દ્વારા બગીચાના ભ્રષ્ટાચારને લઈને વિજિલન્સ તપાસ કરાવીશું તેવા વચનો શહેરની જનતાને આપ્યા હતા. તેમાં તે સમયે રોડ, રસ્તા, પાણી જેવી લોકોની પાયાની સુવિધાઓ ન સંતોષવામાં આવતા ગુજરાતમાં ભાજપની સરકારને ભાજપ શાસિત નગરપાલિકાને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. બાદમાં ધોરાજી નગરપાલિકા ઉપર કોંગ્રેસે કબજો કર્યો બાદ પણ લોકોના રોડ, રસ્તા, પાણી અને બગીચાના પ્રશ્નોને ન સંતોષવામાં આવતા લોકોએ જાહેરમાં બેનરો લગાવીને ભાજપ કોંગ્રેસનો અનોખો વિરોધ કર્યો હતો. બેનરોમાં શહેરના જનતા બાગ પાછળ પાલિકામાં ભાજપના શાસનકાળ દરમિયાન વપરાયેલા 60 લાખ રૂપિયા તેમજ કોંગ્રેસ દ્વારા તેમની સામે ભ્રષ્ટાચારના મુદ્દે આપેલા વિજિલન્સ તપાસની માંગના પોકળ વચનોની સાથે બગીચાની ફરતે બાંધકામ કરવામાં આવેલ દુકાનો કોના કહેવાથી બનેલ છે તેવા પ્રશ્નોને રજૂઆત કરવામાં આવી. આ ઉપરાંત ભૂતકાળમાં ભાજપ સરકારે ખુદના ભાજપ શાસિત ધોરાજી નગરપાલિકાને કરેલ સુપરસીડની જેમ કોંગ્રેસની નગરપાલિકા સુપરસીડ કેમ કરવામાં નથી આવતી જેવા સવાલો લોકો દ્વારા કરવામાં આવતા કેટલીક વખત આ તકલીફો સહન કરવી પડશે. જનતા બાગમાં 60 લાખ રૂપિયા નાખ્યા, પાણી માટે કેટલા નાખ્યા, છતાં પાણીની પરિસ્થિતિ એ ન છે, બાગની પણ પરિસ્થિતિ એ નથી. ભાજપવાળા કરતા નથી, કોંગ્રેસવાળા કરતા પબ્લિકને ઉલ્લું બનાવવા સિવાય કાંઈ છે નહીં. બસ આ બોર્ડ બેનર લગાડનારને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિમાન અનુભવું છું. ધોરાજીના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, NH ગુજરાત ન્યૂઝ, ધોરાજી.